Good morning, friends. Welcome to Rankers channel and welcome to my class. Chalo bada. Last lecture ma apne udaharan 1 sudhi complete kariyu to. Okay? To have apne udaharan number 2 upar aaiye. Udaharan number 2 ni andar apne shu kidu je apne dhyan thi joiye. To udaharan number 2 ma evu kidu che ke ek electrician ne 5 meter unchai wala thambla par fault nu samarkam karvanu che. આ માટે તેણે ટોચથી 1.3 મીટરની ઊંચાઈ સુધી પહોંચીને સમારકામ કરવાનું છે. આ માટે તે સમક્ષિતિજ રેખા સાથે 60 માપનો ખૂણો રહે તે રીતે નિશાની થાંભલા સાથે ત્રાસી ટેકવે છે અને ઇચ્છિત જગ્યાએ પહોંચે છે. તો નિશાનીની લંબાઈ કેટલી હશે? તદુપરાંત નિશાનીને થાંભલાના પાયાથી કેટલી દૂર રાખવી પડશે? ચલો આપણને શું કીધું છે કે ધારો કે આ એક થાંભલો છે. ઓકે, હવે આ જે માણસ છે ને એને અહીંયા સુધી પહોંચવું છે. હવે ત્યાં સુધી પહોંચવા માટે એને આ રીતે એક નિશાની રાખવી છે. હવે નિશાની સાથેનો ખૂણો 60 બનાવવાનો જેવું કહી દીધું છે, બરાબર? અને કીધું છે કે આ માટે તેણે ટોચથી 1.3 મીટર નીચે સુધી પહોંચીને, એટલે ટોચથી 1.3 મીટર નીચે એટલે અહીંયા સુધી પહોંચવાનું, એટલે આટલું અંતર કેટલું આપ્યું છે? 1.3. ઓકે, ડન. આલું ખબર પડી? નીચે સુધી પહોંચીને સમારકામ કરવાનું છે. આ માટે તેણે સમક્ષિત રેખા સાથે 60 ખૂણો બનાવી છે અને ઇલેક્ટ્રિશિયને 5 મીટર ઊંચાઈવાળા થાંભલું, એટલે આ ટોટલ ઊંચાઈ કેટલી આપી છે આપણને? 5 મીટર. બોલો ડન બેટા, ક્લિયર? આલું ખબર પડી? ચાલો, તો હવે એક કામ કરીએ. આપણને શોધવાનું કીધું છે કે ત્રાસી ટેકવે છે અને ઈચ્છિત જગ્યાએ પહોંચે છે, તો નિશાનીની લંબાઈ શોધો, એટલે આ શોધવાનું છે. તદુપરાંત નિશાનીને થાંભલાથી પાયા કેટલો દૂર, એટલે અહીંયાથી આટલું અંતર પણ શોધવાનું છે. ઓકે, ચાલો એ બી સી ડી. ઓકે, ચાલો આની અંદર આપણે ધ્યાનથી જોઈએ તો એ બી બરાબર આપણને 1.3 આપેલા છે. આખું એસી આપણી જોડે કેટલું છે? 5. હવે જો આ ત્રણે ત્રણ એક જ રેખામાં જાય તો આ બંનેનો સરવાળો કરીએ તો આખું એસી થઈ જાય. તો મૂકો એસી બરાબર એબી વત્તા બીસી. એસી આપણને ખબર છે 5, એબી આપણને ખબર છે 1.3, તો બીસી મળી જાય. તો બીસી બરાબર કેટલા, આને સામે લઈ જઈએ તો ઓછા કર થઈ જાય. ચલો, તો 5 - 3 1.3, એટલે બીસી કેટલા મળી ગયા આપણને? 3.7 સેન્ટીમીટર. બોલો મીટર આપેલું, મીટર. ઓકે, એટલે આટલો ભાગ આપણને મળી ગયો 3.7. તો બેટા હવે આ એક ત્રિકોણ દેખાય છે તમને, કેવું દેખ ત્રિકોણ છે? કાતરી. કાતરીમાં બોલો ખૂણો ખબર છે, તો લઈ લો. ત્રિકોણ બીસીડીમાં માપ ખૂણો ડી કેટલો છે? 60. બોલો ડન બેટા. ચલો, માપ ખૂણો ડી 60 છે તો આપણે કર્ણ શોધવો છે. સામેની બાજુ ખબર છે તો સૂત્ર મૂકી દઈએ, સાઈન થીટાનું. સાઈન થીટા બરાબર સાબા છેદમાં કર્ણ. બોલો ક્લિયર બેટા વસ્તુ? ડન, ખબર પડી ને? ચાલો, તો હવે થીટાની જગ્યાએ 60, બીસી કેટલા મળ્યા? 3.7, બીડી આપણે શોધવાના. ઓકે, ચાલો, સાઈન 60 તો કોષ્ટકમાં આપણને ખબર છે √3/2. ઓકે, એના બરાબર 3.7 તો છે જ, બીડી શોધવાના. ચલો, આને આપણે ચોકડીમાં લઈ લઈએ તો બીડી ઉપર જતા રહે, 3.7 × 2/√3. ઓકે, ચાલો, તો એક કામ કરીએ બેટા, બીડી બરાબર જો લે બેટા રકમમાં આપણે કીધું √3 = 1.73 લેવાય, તો આપણે લઈ લઈએ 3.7 × 2/1.73. ઓકે, ક્લિયર આ વસ્તુ? ડન. ચાલો, તો હવે એક કામ કરીએ આપણે, આપણે આ બંનેનો ગુણાકાર કરી દઈએ. ઓકે, ઓકે, ચાલો, તો હવે આપણને કઈ લખી શક્યા ને? 37 × 2, 3.7 ને 37 એટલે / 10 લખવા પડે, અને 1.73 એને કહેવાય 173/100 ઉડી ગયું. ઓકે, ચાલો, 7 × 2 = 14 વધી પડી 1, 3 × 2 = 6 = 7, આ 0 તો છે જ, / 173. ઓકે, ચાલો ભાગાકાર કરવાનો ટ્રાય કરીએ તો 740, મારો રફ પેજમાં લઈ લો એટલે તમને વધારે
આઈડિયા રહે. ચાલો 740 ભાગ્યા 173 કરવાના છે, તો 740 ભાગ્યા 173. ચાલો 173ના ઘડિયામાં 740ની નજીક પહોંચીએ તો 4 વડે કરી જોઈએ, 4 તરી 12 વધી 1, 7 6 28 ને 1 29, 4 કે 4 5 6 692. તો હવે 5 વડે કરી જોઈએ, 173 ગુણ્યા 5, 5 તરી 15, 5 7 5 35 ને 1 36, 5 કે 5 ને 3 8, બોલો 865 વધી ગયા. તો આ 4 બરાબર છે, તો 4 કેટલા આવશે? 692. ઓકે ચલો 8 અહીંયા આવશે, 13માંથી 9 જાય તો 5, સોરી 4, અને આની ઉપર છો એટલે 0. અહીંયા 48 ભાગ ચાલશે નહીં એટલે 0 મૂકીએ, તો પોઈન્ટ મૂકવા પડે. ઓકે ડન. ચાલો તો 173 ને 480 છે, તો 2 વડે ગુણાકાર કરી જોઈએ. 173 ગુણ્યા 2, 3 દુ 6 વધી 1, 7 દુ 14 ને 1, 7 દુ 14 વધી પડી 1, 2 કા 2 ને 1 3, 346. હવે એને આપણે 3 વડે ગુણી જોઈએ, તો 3 તરી 9, 7 તરી 21, 3 ને 2 5, વધી ગયા 500, તો 2 વડે બરાબર છે એટલે 4.2, તો અહીંયા આવશે 346. ચલો બાદ બાકી કરી, 10માંથી 6 જાય તો 4, 7માંથી 3 જાય 4 જાય તો 3, 3 4માંથી 3 જાય તો 1, 134. ઓકે ડન. ચલો તો 0 મૂકીએ. ચલો તો હવે 1340 આવ્યા, તો આપણે ચલો 8 વડે કરી જોઈએ. 8 તરી 24 વધી પડી 2, 7 8 56 57 58 વધી પડી 5, 8 એક 8 ને 5 13, 1384 વધી જાય છે, તો 7 મૂકી દઈશું, તો આન્સર શું આવશે? 4.27. ઓકે તો આનો આપણને બીડી કેટલું મળી ગયું બેટા? 4.27 મીટર એપ્રોક્સ. બોલો ડન, ક્લિયર આ વસ્તુ ખબર પડી? ચાલો તો આ આપણને કરણ એટલે નિશાણી કેટલા માપની હશે ખબર પડી ગઈ. હવે આપણે આ શોધવું છે, તો આના માટે બેટા આ ખૂણો ખબર છે, સામેની બાજુ ખબર છે, પાસેની બાજુ શોધવી છે, તો ટેનનું સૂત્ર લાગે ને, તો લગાવી દો. ટેન થીટા બરાબર સાબા છેદમાં પાવા. ચલો ટેન 60 બરાબર સાબા એટલે 3.7, પાવા એટલે સીડી શોધવાના. ઓકે ચાલો તો ટેન 60 એટલે રૂટ 3 બરાબર 3.7 ભાગ્યા સીડી. ચાલો તો ચોકડીમાં લઈ જઈએ તો સીડી બરાબર 3.7 ભાગ્યા રૂટ 3, રૂટ 3 ને લખાય 1.73, હમણાં જ કીધું ને બેટા. બોલો ડન. ચાલો તો આને થોડું વ્યવસ્થિત ગોઠવીએ, આને કહેવાય 37.10 ગુણ્યા 173/100 છેદનો છેદ અંશમાં, મીંડું મીંડું ઉડી ગયું, તો 37.10 એટલે 370, 370 ગુણ્યા ભાગ્યા 173, તો કરી જોઈએ 370 ભાગ્યા 173, તો 173માં 2 વડે કાઢીએ 346 આવે છે એટલે 2 બરાબર છે, 346. ચલો 10માંથી 6 જાય તો 4, આની ઉપર 6, 6માંથી 4 જાય તો 2, 0 મૂકીએ તો પોઈન્ટ મૂકવા પડશે. ચલો 240 છે, તો 240 એટલે 173 કે 173 જ થવાનું, કારણ કે દૂધ તો વધી ગયા એટલે 2.1 સમથિંગ કહી શકીએ આપણે. તો સીડી કેટલી લેવી પડશે બેટા? 2.1 મીટરની એપ્રોક્સ. બોલો ક્લિયર ખબર પડી બેટા? ઇઝી પાક્કું ને. જો આપણને એક સીડી આપે, સોરી એક થાંભલો આપેલો છે, આ થાંભલાથી 1.3 મીટર ઊંચાઈ સુધી એને પહોંચવાનું છે નીચે, એટલે અહીંયાથી નીચે જઈએ તો 1.3 મીટર સુધી, આટલું 1.3 થઈ ગયું. ટોટલ આપણને ઊંચાઈ કેટલી આપી જાય? 5. ચલો આપણને કીધું છે કે આ સીડી સાથે 90 ખૂણો બનાવે, 60 ખૂણો થઈ ગયો, તો આ સીડીની લંબાઈ અને અહીંયાથી આટલું અંતર શોધવાનું કીધું છે. તો બેટા ટોટલ આખું 5 છે, એમાંથી આટલું બાદ કરી દઈએ તો આપણને મળી જાય. હવે આ ત્રિકોણ માટે એકવાર સાબા છેદમાં કર્ણ લીધું ને એકવાર સાબા છેદમાં પાબા લીધું. બોલો ડન બેટા, ઇઝી આવડે આવું હવે ખબર પડી ને. ચાલો તો એ જ રીતનું આપણી જોડે ઉદાહરણ નંબર 3 છે. જો ઉદાહરણ નંબર 3 ની અંદર આપણને શું કીધું છે ત્યાંથી જોવો. ચલો બેટા ઉદાહરણ 3 માં એવું કીધું છે કે 1.5 મીટર ઊંચાઈ વાળી એક નિરીક્ષક એક ચીમનીથી 28.5 મીટર દૂર ઉભેલ છે. તેની આંખથી ચીમનીની ટોચના ઉચ્છેદકોણનું માપ 45 છે, ચીમનીની ઊંચાઈ કેટલી હશે? ચાલો બેટા આપણને કીધું, જોજો આ એક ચીમની છે. હવે એક નિરીક્ષક છે, એની ઊંચાઈ આપી દીધી, એટલે અહીંયાથી આટલી ઊંચાઈ ધારો કે એ 1.5 મીટરની છે. હવે એની આ આંખ તો અહીંયા હશે ને બેટા, તો આંખથી એ જોવે છે તો ખૂણો કેટલો બનાવે છે? 45.
પછી આ જે થાંભ ચીમનીથી એ બંને વચ્ચેનું અંતર આપી દીધું, જો નિરીક્ષક અને ચીમનીથી 28.5, એટલે આટલું અંતર 28.5 થઈ ગયું. તો આપણને ચીમનીની ઊંચાઈ એટલે આખું અંતર શોધવાનું કીધું છે. બેટા આ 28.5 હોય તો આ પણ 28.5 જ થવાનું ને, એમાં કોઈ ફેરફાર થવાનો ના, ખાલી ઊંચાઈ વધી છે ને, બરાબર. આ લંબચોરસ જેવું દેખાય છે તો આ સામસામેની બાજુ સરખી થવાની ને, તો 28.5 તો આ પણ 28.5. તો નામ આપી દો એ બી સી ડી. ઓકે ડન. આપણને આ સીડી આખું ઊંચાઈ શોધવાની કીધી છે, તો એક કામ કરીએ, પહેલાં આપણે આ ત્રિકોણ લઈ લઈએ, ત્રિકોણ એ બી ડી, એ બી સી, એમાં બોલો આ 90 થાય, આ 45 ખબર છે, એની પાસેની બાજુ ખબર છે, એની સામેની બાજુ શોધવી છે. બસ ચાલો પહેલાં એટલું શોધી લઈએ આપણે. હા ચાલો, તો ત્રિકોણ એબીસીમાં માફ ખૂણો એ કેટલો મળ્યો આપણને? 45. આ એ બી અંતર કેટલું મળ્યું બેટા? 28.5. તો આપણે લગાવી શકીએ ટેન થીટા બરાબર સાબા છેદમાં પાબા. ઓકે ચલો, ટેન થીટા એટલે 45, બીસી કેટલું બેટા શોધવાનું છે, એ બી કેટલું મળ્યું આપણને? 28.5 આપેલું જ છે બેટા. ટેન 45 એટલે 1. ચલો બીસી શોધવાના, છેદમાં 28.5, ચોકડીમાં લઈ લો તો બીસી બરાબર 28.5 મીટર મળી ગયું આપણને. આ 28.5 મળ્યું, આપણે તો આખી ચીમની જોઈએ ને, તો આટલું 28.5 છે અને આટલું અંતર આપેલું છે 1.5. અહીંયાથી આ 1.5, તો આ સામેની બાજુ પણ 1.5. તો અહીંયા લખાય બી ડેસ સી ડેસ ડી હોવાથી આખું સીડી કેટલું? તો કે બીડી વત્તા બીસી. બીડી એટલે 1.5, બીસી એટલે 28.5. તો આખું સીડી આપણને કેટલું મળી ગયું બેટા? 30 મીટર. બોલો ડન, ખબર પડી ગઈ. એટલે ચીમનીની આખી ઊંચાઈ કેટલી થઈ ગઈ? 30 મીટર. બોલો ક્લિયર બેટા. અહીંયા આપણને કહી દીધું છે બેટા નિરીક્ષકની આંખથી એટલે 1.5 મીટરની ઊંચાઈ હોય તો આંખ એની 1.5 મીટરની ઊંચાઈ પર જ હોય ને બેટા, તો અહીંયાથી જોવે છે તો એનો મતલબ અહીંયાથી ખૂણો આપણને મળે છે, તો આપણે આટલું ઉમેરવું પડે. બોલો ફાવે આવું? હવે ખબર પડી ગઈ પાક્કું ડન ને? તો આ સાથે આપણું આ ચેપ્ટર પૂરું થાય છે. ઓકે આ બંને દાખલા તમારે બે બે વાર લખવાના છે, મોસ્ટ ટાઈપી દાખલા છે બેટા આ બંને, આ બેમાંથી કોઈ એક લગભગ પૂછાઈ જ જાય. ઓકે ડન, આવડશે? બોલો સત્યનારાયણ ભગવાનની જય. આજના લેક્ચરમાં લેવા રાખીએ છીએ બંને દાખલા બે બે વાર. બાય બાય.